For more updates, subscribe to our channel and enjoy watching the videos. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રણવ. સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ટુડેમાં. આજના સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ્સ ડીસા. દર્શક મિત્રો, સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા જિલ્લાના પટોસણ ગામમાં રિટાયર્ડ આર્મી જવાનો બજાવી રહ્યા છે ફરજ. ડીસામાં ખરીદી કરવા માટે સવારે લોકોની ભારે ભીડ લાગી. પોલીસે તાત્કાલિક ધોરણે ટ્રાફિક દૂર કરાવ્યું. ખેડૂતોની જીવાદોરી સમાન ખાતરનું કૌભાંડ આવ્યું સામે. ડેપોમાં કાળાબજારી કરતો શખ્સ ઝડપાયો. બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં લોકડાઉન 2.0નો થઈ રહ્યો છે કડક અમલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસ મળી આવતા પટોસણ ગામમાં રિટાયર્ડ આર્મીના જવાનો હાલમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા પોતાની નૈતિક ફરજ સમજી પટોસણ ખાતે પોતાના ગામમાં ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરજ બજાવી અને લોકોને કોરોના વાયરસથી બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ લડાઈમાં પટોસણમાં રિટાયર્ડ આર્મી જવાનો પણ જોડાયા છે. પટોસણમાં રિટાયર્ડ આર્મી જવાનો હાલ આ ગામમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે કોરોનાની મહામારીને લઈને સમગ્ર દેશ હાલમાં વિકટ પરિસ્થિતિ ભોગવી રહ્યો છે ત્યારે વર્ષો સુધી દેશની સેવામાં પોતાનું યોગદાન આપી પોતાની ફરજ પૂરી કરી રિટાયર્ડ થયેલ આર્મીના 4 જવાનો હાલમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા પોતાની નૈતિક ફરજ સમજી પટોસણ ખાતે ફરજ બજાવી રહ્યા છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી રહ્યા છે અને ચેકપોસ્ટો ઉપર ફરજ બજાવી રહ્યા છે. કોરોનાની મહામારીના પગલે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે ત્યારે આ લોકડાઉનની સૌથી મોટી અસર અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે. સાથે સાથે આજે અમારી ટીમ પાલનપુર તાલુકાના પટોસણ ગામે આવી હતી ત્યારે પટોસણ ગામની અંદર 4 આર્મીમેન અને 1 BSFના જવાન છે કે જેઓ અત્યારે રજા પર છે પરંતુ દેશની સેવા કરતાં કરતાં અત્યારે તેમને આ દેશ ઉપર આવેલા સંકટ માટે તેમને પોતાની સેવા અહીંયા ગામમાં ચાલુ કરી છે અને ગ્રામીણ વિસ્તારોમાં એ પોતે બહારથી આવતા લોકોને રોકી રહ્યા છે, આપણી સાથે છે અત્યારે BSFના જવાન. આપણે એમની જોડે વાત કરીશું. સાહેબ, આપનું નામ શું છે અને આપની અત્યારે ડ્યુટી ક્યાં છે અને આપ શું સેવા કરી રહ્યા છો? મારું નામ છે કાથરોટિયા ભૂપતકુમાર. હું અત્યારે ઓલરેડી સાઉથ બંગાળ વેસ્ટ બંગાળમાં ડ્યુટી કરી રહ્યો છું પણ હું અત્યારે ઓલ લીવ ઉપર હતો માર્ચ મહિનાથી, પણ લોકડાઉનના કારણે હું જઈ શક્યો નથી મારી ડ્યુટી પર. એ કારણે હું હું મારા ગામમાં સેવા આપી રહ્યો છું અને કે જે વડાપ્રધાન મોદી સાહેબના તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તો હું મારા સરપંચશ્રીના આદેશ કે તમે ગામો સેવા આપો તો સારું, તો અમે કોઈ વિનામૂલ્યે, કારણ કે ઓલરેડી તો હું ગામ સરકારી તનખા લઉં જ છું તો મારે ગામમાં ડ્યુટી કરવામાં મારો કોઈ ભૂલ નથી અને મને તો ગર્વ છે કે હું મારા ગામ માટે એક સેવા આપવાને મને મોકો મળ્યો કે હું રજા ઉપર હતો. તોય જે ગામો, કારણ કે ગામ પ્રજામાં કોઈ અભણ વ્યક્તિનો વધારે હોય છે તો એમને આના વિશે કોઈ નોલેજ ના હોય તો એમને જાણ આપવામાં આવે છે મોઢું બાંધીને રાખવું, ગામો અવારનવાર વધારે ફરવું નહીં, જે ડિસ્ટન્સ રાખવાનું છે સામાન લેવા માટે દુકાનોમાં આવે તો એની તકેદારી રાખીએ છીએ અમે. આ તો આપણે વાત કરી BSFના જવાન જોડે. એમનું કહેવાનું એવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકો અત્યારે પૂરેપૂરી કોરોના વિશેની સમજ નથી તો એ એમની ડ્યુટીની સાથે સાથે લોકોને સમજાવે છે કે ભાઈ આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો અને દેશ માટે પોતાનું યોગદાન આપો. પોતે ઘરમાં સુરક્ષિત રહેશો તો આ કોરોનાની મહામારી સામે આપણે જંગ લડી કહીશું. કેમેરામેન દેવાભાઈ પટેલ સાથે રમેશ પટેલ અહેવાલ, બીકે ન્યૂઝ ગઢ. દેશ લોકડાઉન હતો, આપ સરપંચ પ્રતિનિધિ છો પટોસણ ગામના, તો પટોસણ ગામમાં 24 તારીખ લોકડાઉન પછી આપે શું શું કાર્ય કર્યા? બીજું કે અત્યારે તમારા ગામની શું પરિસ્થિતિ છે? લોકડાઉનની જેવી જાહેરાત થઈ
એ દિવસથી જ અમે દાતાશ્રીના સહયોગથી, રાજુભાઈ કાથરોટિયાના સહયોગથી અમે માસ્ક બનાવવાનું ચાલુ કર્યું. 4000 માસ્ક બનાવ્યા, ગામના દરજી લોકો અને ગામના યુવાનોને સાથ સહકાર આપી અને દરેક વિનામૂલ્યે દરેક ગામમાં દરેક લોકોને એક માસ્ક આપ્યું. એના પછી ગ્રામ પંચાયતના સહયોગથી અમે લોકોને આખું ગામ સેનેટાઇઝ કર્યું અને કલેક્ટર સાહેબના પરિપત્ર મુજબ લોકડાઉનની સ્થિતિ અને જળવાઈ રહે એ બાબતથી અમે લોકોએ ચેકપોસ્ટ ગોઠવી. ગામમાં બહારથી આવતા કોઈ બી વ્યક્તિને ગામમાં બિલકુલ પ્રવેશ મળે નહીં એ માટેની લગભગ 12 ચેકપોસ્ટો ગોઠવી. એમાં 50-એક સ્વયંસેવકો ડે નાઇટ ડ્યુટી કરે છે અને કામ કરે છે અને બિલકુલ લોકડાઉન છે ગામમાં અને એકદમ સરસ રીતે લોકોનો સાથ સહકાર પણ મળ્યો છે અને બધું સચવાઈ પણ રહ્યું છે. કોરોનાની મહામારીના પગલે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા હારીજ નગરપાલિકાને દવા છંટકાવ માટે પંપિંગ મશીન તથા નગરપાલિકાના સફાઈ કર્મીઓને સેફ્ટી કીટ તેમજ સેનેટરીઝ દવા બનાવવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના પગલે હારીજ, ચાણસ્મા, સમી, સંખેશ્વર તાલુકામાં સેફ્ટી કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોનાની મહામારીને લઈ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા પોતાના સ્વખર્ચે હારીજ નગરપાલિકા સફાઈ કર્મીઓને સેફ્ટી કીટ તથા નગરપાલિકામાં દવા છંટકાવ માટેનું પંપિંગ મશીન આપ્યું હતું તેમજ હારીજ, ચાણસ્મા, સમી, સંખેશ્વર તાલુકાના તમામ ગામોમાં 10,400 લીટર સેનેટાઇઝર દવા બનાવવાની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગરીબો માટે કીટ તેમજ પીએમ તેમજ સીએમ ફંડમાં દાન આપ્યું હતું તેમજ કેબિનેટ મંત્રીએ કોરોનાની મહામારી વચ્ચે જનતાને પોતાના ઘરમાં રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. જ્યારે બીજી બાજુ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કોરોના કહેર એપી સેન્ટર બની ગયું છે ત્યારે સિદ્ધપુર તાલુકાના દેથળી ગામમાં કોરોના વાયરસનો ચેપ લાગે નહીં એ માટે સમગ્ર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા અને સરપંચ તલાટી અને પૂર્વ તાલુકાના પંચાયત પ્રમુખ વિક્રમસિંહ ઠાકોરની આગેવાની હેઠળ સેનિટાઇઝર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વધુ 19 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે જેને લઈ ડીસામાં સવારે વહેલા લોકોએ ખરીદી કરવા માટે ભીડ કરી હતી જે બાદ પોલીસ આવતા તાત્કાલિક ધોરણે ટ્રાફિક દૂર કરાવ્યું હતું. કોરોના સામેની લડાઈ માટે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન આગામી 3 મે સુધી વધારી દીધું છે. જોકે બનાસકાંઠાના ડીસામાં આજે વહેલી સવારથી જ લોકો ખરીદી કરતા નજરે પડ્યા હતા. આજે વહેલી સવારથી જ ડીસાની મુખ્ય માર્કેટમાં શાકભાજી અને કરિયાણું લેવા માટે લોકોની ભારે ભીડ લાગી હતી. બાઇક ચાલકો અને ગ્રાહકોથી મુખ્ય માર્કેટ ઉભરાઈ ગયું હતું. લોકડાઉન હોવા છતાં પણ લોકો ગંભીર રીતે બેદરકાર બની ખરીદી કરવા માટે નીકળી પડ્યા હતા. કોરોનાને જડમૂળથી નાબૂદ કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે વારંવાર અપીલ કરવા છતાં પણ લોકો તેને અવગણી રહ્યા છે અને બેખોફ બની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવના 2 કેસો સામે આવ્યા છે ત્યારે તંત્રએ વધુ સાવધાની દાખવવાની જરૂર છે. તેવામાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રની લાપરવાહીના કારણે ડીસા શહેરના મુખ્ય માર્ગો પર થયેલી આ ભીડ આગામી સમયમાં આરોગ્ય વિભાગ માટે મોટો ખતરો બની શકે તેમ છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા, ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી. ભગવતી ભગવતી 1.5 દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનું કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ સૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ માં પણ, હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સ માં પણ, બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈ અપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો. સીધો ફાયદો. સીધો ફાયદો. ન્યુ મેનેજમેન્ટ, ન્યુ ડિસિઝન. અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર. ભગવતી સેલ્યુટ કરે છે. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ફોન 0274-220-652. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ, અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા,
બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ, નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140055500. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દાંતામાં વહેલી સવારથી જ ગંજની બહાર ખાતર લેવા માટે ખેડૂતોની મોટી કતારો જોવા મળી હતી, પરંતુ તેમણે ખાતર ન મળતા નિરાશ થઈને પોતાના ઘર તરફ પરત ફર્યા હતા. દાંતા ગંજની અંદર રાતના સુમારે યુરિયા DAP ખાતરનો જથ્થો ઝડપાયો હતો. એક તરફ લોકોને જથ્થો મળતો નથી, બીજી બાજુ કાળા બજારીએ રાતોરાત પોતાની પર્સનલ ગાડીની અંદર ખાતર લઈ જતા કેમેરામાં કેદ થયા હતા. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, બીજી તરફ સરકારના માર્ગદર્શન હેઠળ કોઈ વાહન બહાર પસાર થતું નથી, તો આ વાહનની પરમિશન કોણે આપી હતી અને આ જથ્થો કઈ જગ્યાએ લઈ જતા હતા તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. તેમને પૂછપરછ કરતા તેમણે ગોળ જવાબ આપ્યો હતો અને ડેપોના અંદર નોકરી કરતો માણસ પણ ગાડીની અંદર બેઠેલો પકડાયો હતો. તેને પણ પૂછપરછ કરતા તેને મૌન ધારણ કર્યું હતું. એક તરફ સવારના લોકો મોટી લાઇનમાં ખેડૂતો ઊભા રહેવાની સવારમાં ના પાડેલી હતી, બીજી બાજુ આવા કાળા બજારીઓ ખુલ્લેઆમ ચોરી કરતા રાત્રિના દરમિયાન ઝડપાયા હતા. આમ ખેડૂતો માટે અન્યાયનો મોટો પ્રશ્ન ઊભો થયો હતો અને કાળા બજાર સામે કડક પગલાં થાય તેવી ખેડૂતોની માંગ હતી. તો ખેડૂતો સવારના નિરાશ થઈને મોટી કતાર કરીને તેમને ના પાડવામાં આવી હતી. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, ક્યારે સમગ્ર લોકડાઉન વચ્ચે ખેડૂતો નિરાશ થઈને પોતાના ઘર તરફ પરત ફર્યા હતા અને રાત્રિના દરમિયાન આ જથ્થો આવ્યો ક્યાંથી તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. ક્યાં નહીં ભરી છે ગાડી? ક્યાં નહીં ગાડી ભરી ચાલ? કોણી? પેલા મોટા સડક હોય પછી વાઘડા ચોક હોય, કોણું પણ કોણું ભરેલું છે? ગલબાજી ધારાજી. આજે હું રહીમભાઈ નાટુભાઈ સુરપુરથી ખાતર લેવા આવેલો છું. આ બીમારી રોગ ચાલી રહ્યો છે અને ગંજમાં મને દર્દ થઈ રહી છે. સવારે ખાતર મળવાનું છે 8-10 વાગે અને એ ખાતર બાર કાળા બજાર વેચાઈ ગયું છે. અમે અને બે ત્રણ દિવસથી ધક્કા ખાઈને અમે પાછા જાય છે અને એના માટે સરકાર અને કાળા બજારીઓને શિક્ષા તથા ન્યાય આપવા અમારે વિનંતી છે. બસ અમે કંઈ કહેવા માગતા નથી. ખેડૂતો આજે 3 દિવસથી ટક્કર ખાઈને જે રીતે ભૂખ્યા તરસા બેસા ચારા બેસી રહેશે. 2 કલાકથી લાઇનમાં ઉભી રહ્યા છે અને કોઈ પણ એનો કોઈ જવાબ મળતો નથી. કાલે પણ અમે બધા ઘણા ખેડૂતો આવ્યા હતા, લગભગ 150-150 હતા, આજે 200 ઉપર માણસ છે. ગઈકાલે એવું કહેતા કે સરકારનો પરિપત્ર તમે બધા જતા રહો એટલે લોકો ઘરે ગયા અને આજે ફરી બોલાવેલા. આજે હવે કોઈ ફોન જે તંત્રવાળા છે એ કોઈ ફોન ઉપાડતા નથી. મામલતદાર સાહેબને પણ જોન કરી દીધું એટલે મામલતદાર સાહેબ પણ એમ કે આજે રિટર્ન કરવાનું નથી. રાતે અમને એવી માહિતી મળી છે કે રાતે વારંવાર ખાતર બધું વેચાઈ ગયું છે અને સરકાર પૂરેપૂરી એની જોચ કરે અને સ્ટોક કેટલો હોય તો એ સ્ટોક પણ જોવે. અને સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ એના આધાર કાર્ડ લિંક કરીને આપવાના, તો કેટલા જણાનો આધાર કાર્ડ લિંક કર્યા છે એને કઈ પ્રમાણે આપી છે એને પૂરેપૂરી તપાસ કરવી જોઈએ કલેક્ટર સાહેબને. હા, હવે કાલે જે અમે ગંજમાં આવ્યા લાઇનમાં 7 વાગ્યાથી લાઇનમાં બેઠા હતા બરાબર, ત્યારે અમોને એમને એવો જવાબ આપ્યો કહ્યું કે ભાઈ આજે વેચાય નહીં બરાબર, 540 બોરી છે ફર્ટિલાઇઝર મન સંઘમાં બે એમ કે 540 બોરી છે, તમે કાલે આવજો, આજે એમ કે અમારે વિતરણ કરવાનું નથી. એટલે અમે કાલે અહીંથી 2 વાગે ભૂખ્યા અહીંથી ચાલતા જ આમ બરાબર ગામે લગભગ 50-60 જણા હતા. હવે આજે અમે આવ્યા એટલે રાતે 2 ડાલો ભરાયા હોય બરાબર, રેકોર્ડિંગ કરેલું છે 2 ડાલો અહીંથી ભરાયો હોય નહીં. અને હવે આજે અમે એને ટેલિફોન કરી એટલે એમ કહે છે કે આજે અમારે રજા વેચવાનું નથી. આવી વાત કરે છે, શું કરું. સમગ્ર ભારતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે, જેમાં માત્ર અમુક સિઝન પૂરતા ચાલતા અને નાના વ્યવસાય કરતા મધ્યમ વર્ગને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ થઈ ગયું છે. સમગ્ર ગુજરાતમાં વસતા અને માટીકામનો વ્યવસાય કરતા પ્રજાપતિ સમાજ પોતાના પૂર્વજોનો વારસો આજના ટેકનોલોજીના યુગમાં પણ જાળવી રહ્યા છે. માટીકામના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોના સામાજિક પ્રસંગો માટીકામ પર નિર્ભર હોય છે અને ઉનાળાના 4 મહિનામાં જ માટલાની સિઝન હોય છે અને ચોમાસાના 4 મહિના આ વ્યવસાય સંપૂર્ણ બંધ હોય છે, તેમજ શિયાળામાં પણ ઠંડીના કારણે માટલાની ખરીદી બંધ હોય છે. ત્યારે હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે, પરંતુ લોકડાઉનના કારણે
માટલા ભરવા માટે આવતા વાહનો બંધ હોવાના કારણે પ્રજાપતિ સમાજને આર્થિક રીતે ભારે નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ માટીકામ સાથે જોડાયેલા પરિવારોની કફોડી હાલતને લઈ સમાજના યુવાનોનું ચાલતું માટીદાર યુવા સંગઠન સમાજ માટે આગળ આવ્યું છે અને સંગઠનના પ્રમુખ મનોજભાઈ પ્રજાપતિએ સરકાર સામે અને વહીવટીતંત્ર સામે માંગ કરી છે અને લોકડાઉન દરમિયાન માટીકામ સાથે સંકળાયેલા વાહનોને, જેમાં ખાસ કરીને માટી ભરીને આવતા ટ્રેક્ટર, માટલા ભરીને આવતા વાહનો તેમજ માટીકામ સાથે કોઈપણ વાહનને લોકડાઉનમાંથી છૂટ આપવામાં આવે અથવા વહીવટીતંત્ર દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવે તેવી સમગ્ર સમાજ વતી સરકારમાં અપીલ કરી છે. નમસ્કાર મિત્રો, હાલમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોકડાઉન હોય પ્રજાપતિ સમાજ જે માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે એમને ભારે હરાકી પડી રહી છે અને લોકડાઉનના કારણે ઉનાળાની ખાસ સિઝનમાં માટલાનો વેપાર થતો હોય છે, પરંતુ લોકડાઉનમાં તમામ વાહનોની અવર જવર બંધ થઈ ગયેલું હોય પ્રજાપતિ સમાજના લોકોના ઘરમાં માટીના માટલાના ઢગલા ખડકાયા છે અને આગામી સમયમાં ચોમાસું આવતું હોય, ચોમાસાની ઋતુમાં 4 મહિના માટીકામ બંધ હોય તો અત્યારે માટલાની લે વેચ બંધ થશે તો ચોમાસામાં જીવન નિર્વાહ કરવું મુશ્કેલ થઈ જશે, જેને લઈ સરકાર દ્વારા પ્રજાપતિ સમાજને લોકડાઉનમાંથી છૂટ આપવામાં આવે અથવા વહીવટીતંત્ર દ્વારા માટલાની આવન જાવન માટે પાસ ઇસ્યુ કરવામાં આવે તેવી સમસ્ત પ્રજાપતિ સમાજ અને માટીદાર યુવા સંગઠનને સરકારે નમ્ર અપીલ છે. જય બ્રહ્માણી, જય માટીદાર. પાલનપુરના પડોસણમાં સરપંચ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે, ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં સંપૂર્ણપણે લોકડાઉન જળવાઈ રહ્યું છે. કોરોના મહામારીના પગલે ભારતના વડાપ્રધાન દ્વારા 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં સંપૂર્ણપણે લોકડાઉન જળવાઈ રહ્યું છે. ત્યારે પાલનપુર તાલુકાના પટોસણ ખાતે સરપંચ પ્રતિનિધિ ગિરીશભાઈ કાથરોટિયા દ્વારા સમગ્ર ગામમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ગામમાં દાતા રાજુભાઈ કાથરોટિયા અને દરજીભાઈઓના સહયોગથી 4,000 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. તો બનાસકાંઠામાં 2 પોઝિટિવ કેસ આવતા ગામની અંદર બહારનો કોઈ વ્યક્તિ પ્રવેશ ના કરે તે માટે પટોસણ ગામને જોડતા 12 રસ્તા ઉપર ચેક નાકા બનાવી 50 સ્વયંસેવકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને ગામ લોકો લોકડાઉનનો ભંગ ના કરે તે માટે સતત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે અને ગામ લોકોને કોઈ સમસ્યા ના થાય તે માટે કલેક્ટરના જાહેરનામાના સમય મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી દુકાનોને સમયસર બંધ કરાવવામાં આવે છે. આમ પટોસણ ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનનું સંપૂર્ણપણે અમલ થઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.